હેલો ફ્રેન્ડ્સ, હું હાર્દિક અગ્રાવત તમારું આપણી પોતાની ચેનલ ટેકનો ગુજરાતીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 5નો લેક્ચર નંબર 5 જેનો ટોપિક છે એસ્કેલેટર, એ વિશે માહિતી લેવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. એસ્કેલેટર્સ, તમે એસ્કેલેટર્સને ઘણી બધી જગ્યાએ જોયું હશે, રેલવે સ્ટેશન ઉપર જોયા હશે, કોમર્શિયલ મોલની અંદર, શોપિંગ કોમ્પ્લેક્સીસની અંદર તમે એસ્કેલેટર્સ જોયા હશે. આજે આપણે એના કયા કયા કોમ્પોનન્ટ્સ છે અને એની અંદર કઈ કઈ સેફ્ટી ડિવાઇસીસ યુઝ થાય છે એ વિશે માહિતી લેવાના છે. એસ્કેલેટરનો યુઝ કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે એનો યુઝ થાય છે, જ્યારે લેવલ ડિફરન્સ હોય ત્યારે. જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ ઉપર ગયા હોય તો ત્યાં તમે હોરિઝોન્ટલ એસ્કેલેટર્સ જોયા હશે કે જેની અંદર આપણે એક જગ્યાએથી આગળ જવા માટે, બીજી જગ્યાએ પહોંચવા માટે એસ્કેલેટરનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે રેલવે સ્ટેશન ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી એક ફ્લોર ઉપર ચડવા માટે તમે એસ્કેલેટર્સનો યુઝ કરો છો. એસ્કેલેટર ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, પણ આપણે એના કોમ્પોનન્ટ વિશે ખ્યાલ આવતો નથી, કારણ કે ઇનબિલ્ટ અંદરની બાજુ થયેલા હોય છે. આપણે થોડાક વિડીયો જોઈએ જેથી આપણને આઈડિયા આવે. જો તમે અહીંયા જે આજે જોઈ રહ્યા છો એ છે સ્ટેપ્સ જેના ઉપર આપણે પગ મૂકીએ છીએ અને એસ્કેલેટર્સ આગળ વધે છે, એ છે સ્ટેપ્સ. અહીંયા તમને જે દેખાય છે આ છે હેન્ડરેલ. એવી જ રીતે બાકીના કોમ્પોનન્ટ્સ આપણે એક પછી એક જોતા જશું. તો એસ્કેલેટર્સ જનરલી તમે એઝ્યુમ અથવા તમે થોડુંક જો વિચારો તો તમને ખ્યાલ આવશે કે એના માટે એક મોટર મિકેનિઝમ જોશે કે જેનાથી જે સ્ટેપ્સ છે એ રોલ થતા હશે અને એક સર્ક્યુલર મોશનની અંદર એક મોશન કન્ટિન્યુઅસલી, એ રોટર છે, કન્ટિન્યુઅસલી એક ડાયરેક્શનમાં ફરવી જોઈએ. પહેલો વિડીયો આપણે જો જોયો તો એની અંદર આ જે બે લેડી છે એ ઉપરની સાઈડથી નીચેની તરફ આવતા હતા. અહીંયા તમે એસ્કેલેટર્સની મૂવમેન્ટ અથવા તો એને જોઈ અને એના કોમ્પોનન્ટ વિશે થોડો ઘણો આઈડિયા લગાવી શકો છો. હવે જો કોમ્પોનન્ટ્સની ડિટેલમાં વાત કરીએ તો બેઝિકલી એસ્કેલેટર્સના કોમ્પોનન્ટ કયા કયા છે, તો પહેલું આવે લેન્ડિંગ પ્લેટફોર્મ. આ છે એનું લેન્ડિંગ પ્લેટફોર્મ, જ્યાંથી વ્યક્તિ એસ્કેલેટર તરફ જવાની શરૂઆત કરે છે. જે જગ્યાએથી ત્યારે સૌથી પહેલું આવશે લેન્ડિંગ પ્લેટફોર્મ. લેન્ડિંગ પ્લેટફોર્મની અંદર સેન્સર્સ લાગેલા હોય છે જેથી કરીને એસ્કેલેટર્સ ચાલુ રાખવું કે બંધ એ ખ્યાલ આવે છે. બીજો પાર્ટ છે, બીજો કોમ્પોનન્ટ છે ટ્રસ. ટ્રસ એટલે કે જે એસ્કેલેટર્સ છે એનો આઉટર બોડી પાર્ટ છે કે જેથી કરીને તમને અહીંયા અંદર જે રોલર્સ ફરી રહ્યા છે, જે રોલર્સ મૂકેલા છે દેખાતા નથી, એને કવર કરવા માટે જે પાર્ટ યુઝ થાય છે એને આપણે કહીએ છીએ ટ્રસ. તો આ જે તમને આઉટર બોડી પાર્ટ દેખાય છે કે જેના લીધે તમે અંદરનું મૂવમેન્ટ નથી જોઈ શકતા એ છે ટ્રસ. એના પછી છે ટ્રેક. જો એસ્કેલેટર ઉપરની સાઈડ મૂવ થતું હોય તો આપણે કહીશું કે ટ્રેક છે અપવર્ડ છે, નીચેની બાજુ મૂવ થતું હશે તો આપણે એને કહેશું કે ભાઈ મૂવમેન્ટ છે અથવા ટ્રેક છે ડાઉન સાઈડ છે. એના પછી આવે છે સ્ટેપ્સ. એક એક પગથિયું જેના પર આપણે ઊભા રહીએ છીએ એ ટ્રેક્સ તરીકે ઓળખાય, એ સ્ટેપ તરીકે ઓળખાય છે. એના પછી આવે છે હેન્ડરેલ. તો આપણે તમે માર્ક કર્યું હશે કે આ જે સ્ટેપ્સ છે જેના પર આપણે ઊભા હોઈએ છીએ એની સાથે અહીંયા આપણે હાથ મૂકવા માટે જેને યુઝ કરીએ છીએ એને કહેવાય છે હેન્ડરેલ. તમે માર્ક કર્યું હશે આપણી સાથે સાથે, એટલે કે એસ્કેલેટરની સાથે સાથે આ હેન્ડરેલ પણ મૂવ થતી હોય છે કન્ટિન્યુઅસલી, તો આને કહેવાય છે હેન્ડરેલ. એના પછી છે ડ્રાઈવ સિસ્ટમ, એટલે કે જનરલી એસ્કેલેટરમાં ઉપરની બાજુ મોટર્સ, ઇન્ડક્શન મોટર મૂકેલી હોય છે કે જેની મદદથી આ આખી જે ડ્રાઈવ ચેન મિકેનિઝમ હોય છે એને ફરાવવામાં આવે છે. એના પછી છે બાલુસ્ટ્રેડ. બાલુસ્ટ્રેડ એટલે કે એ જગ્યા કે જ્યાં આ તમારા જે સ્ટેપ્સ છે એ અને આપણે જે હેન્ડલ ઉપર હાથ મૂકીએ છીએ એના નીચેનો પોર્શન કે જે સાથે સાથે ફરતો હોય છે. એના પછી આવે છે સ્કર્ટ. સ્કર્ટ એટલે કે આ જે બે સ્ટેપની વચ્ચે બાલુસ્ટ્રેડની નીચેનો જે પોર્શન છે એને કહેવામાં આવે છે સ્કર્ટ. ઓટો લુબ્રિકેશન સિસ્ટમ, કારણ કે એની અંદર મૂવમેન્ટ કન્ટિન્યુઅસલી થવાની છે એટલા માટે જ્યાં ડ્રાઈવ મિકેનિઝમ અને ચેઇન જે અંદરની બાજુ હોય છે એને કન્ટિન્યુઅસલી લુબ્રિકેશનની જરૂર પડે છે.
એટલા માટે ઓટો લુબ્રિકેશન સિસ્ટમ હોય છે. એના પછી આવે છે કોમ સ્ટેપ, એટલે કે તમે જ્યારે પણ એસ્કેલેટરની અંદર છેક ઉપર પહોંચી જાઓ અથવા તો છેક નીચે તમે અહીંયા આવતા રહો, એના પછી એ નીચેની જઈ નીચેની સાઈડ જઈ અને પાછું રોટેટ થઈને ઉપરથી પાછું આવે છે. તો એ વસ્તુ જ્યાં પૂરી થાય છે ત્યાં જે પોર્શન હોય છે એને કહેવામાં આવે છે કોમ સ્ટેપ. કારણ કે એ દાંતિયા આપણે જે વાળ ઓળીએ છીએ એના માટે જે દાંતિયો યુઝ કરીએ છીએ એ ટાઈપના એના ખાંચા હોય છે, એટલા માટે એને કોમ સ્ટેપ કહેવામાં આવે છે. લાસ્ટલી વાત કરીએ તો બ્રેકિંગ સિસ્ટમ અને સેફ્ટી ડિવાઇસીસ. તો એસ્કેલેટરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એની અંદર સેફ્ટી ડિવાઇસીસ લાગેલી હોય છે અને એના માટે બ્રેકિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવેલી હોય છે. કોમ્પોનન્ટ પછી જો સેફ્ટી ડિવાઇસીસની વાત કરીએ તો સેફ્ટી ડિવાઇસીસની અંદર ટોટલ 12 ટાઈપની સેફ્ટી ડિવાઇસીસ એક એસ્કેલેટરની અંદર હોય છે. સૌથી પહેલું છે બ્રોકન સ્ટેપ ચેઇન ડિવાઇસ, એટલે કે જો તમારું આ જે સ્ટેપ છે એ જો તૂટી જાય તો સેન્સર્સની મદદથી આ ડિવાઇસ છે એને સેન્સ કરે છે અને તરત જ એસ્કેલેટરની જે મૂવમેન્ટ છે એ બંધ થઈ જાય છે. એના પછી છે કોમ સ્ટેપ ઇમ્પેક્ટ ડિવાઇસ, એટલે કે આ જે સ્ટેપ્સ છે એ કોમ સ્ટેપ આવકાર, આપણે હમણાં જ વાત કરી કે જ્યાં આ પતે છે એને આપણે કોમ સ્ટેપ કહીએ છીએ. તો જે આ કોમ સ્ટેપ, કોમ અને સ્ટેપ એ બંનેની વચ્ચે જો ડિસ્ટન્સ થઈ ગયું હોય, ગેપ આવી ગઈ હોય, તો એને સેન્સ કરી અને એસ્કેલેટરને સ્ટોપ કરવાનું કામ કોમ સ્ટેપ ઇમ્પેક્ટ ડિવાઇસ કરે છે. એવી જ રીતે સ્ટેપ લેવલ ડિવાઇસ, એટલે કે આ બધા જે પણ સ્ટેપ છે બધાનું લેવલ એક સરખું રહે એ કન્ટિન્યુઅસલી ચેક કરવામાં આવે છે. જો જે જો લેવલની અંદર થોડોક પણ ડિફરન્સ થયો તો તરત જ સ્ટેપ લેવલ ડિવાઇસ એને સેન્સ કરે છે અને એસ્કેલેટરને બંધ કરવા માટે સિગ્નલ આપી દે છે. સ્કર્ટ ઓબસ્ટ્રક્શન ડિવાઇસ, એટલે કે આપણે વાત કરી કે બાલુસ્ટ્રેડની નીચે અને સ્ટેપની અંદરની બાજુ અહીંયા જે પોર્શન દેખાય છે આ પોર્શનમાં જ્યારે કોઈ વસ્તુ જતી રહે છે, સપોઝ બૂટ હોય, બૂટ ચપ્પલ અથવા બીજી કોઈ વસ્તુ જે અંદર ભરાઈ જાય તો તરત જ સ્કર્ટ ઓબસ્ટ્રક્શન ડિવાઇસ એને સેન્સ કરે છે અને આ જે એસ્કેલેટર્સ છે એને બંધ કરવાનું કામ કરે છે. એવી જ રીતે ભૂલથી કોઈ સ્ટેપ જો પડી ગયું હોય તો એ મિસિંગ સ્ટેપ સેન્સ કરવા માટેની પણ ડિવાઇસ છે અને એની મદદથી એસ્કેલેટરને સ્ટોપ કરવામાં આવે છે. હેન્ડરેલ એન્ટ્રી ડિવાઇસ, જ્યારે પણ આ હેન્ડરેલ છે એની અંદર એન્ટ્રી લેવલ એટલે કોઈ વ્યક્તિ પગ જેવો અંદર મૂકે છે ત્યારે તરત જ એને સેન્સ કરી અને આ ચાલુ કરવાનું કામ જે છે એ હેન્ડરેલ એન્ટ્રી ડિવાઇસ મારફતે કરવામાં આવે છે. અથવા તો આ હેન્ડરેલ જે છે, એન્ટ્રીનો મતલબ મારો છે કે કોઈ પણ ઓબ્જેક્ટ અથવા કોઈ વસ્તુ જ્યારે આ હેન્ડરેલની અંદરની બાજુ એન્ટર થઈ જાય છે ત્યારે એને સેન્સ કરવાનું કામ આ હેન્ડરેલ એન્ટ્રી ડિવાઇસ કરે છે. એના પછી છે બ્રોકન હેન્ડરેલ ડિવાઇસ, જ્યારે પણ આ હેન્ડરેલ તૂટી જાય છે ત્યારે એ સેન્સ કરવાનું કામ સેન્સર્સ કરે છે અને એસ્કેલેટરને સિગ્નલ આપે છે. એના પછી છે હેન્ડરેલ સ્પીડ ડિવાઇસ, એટલે કે જો સ્ટેપની સ્પીડ કરતાં હેન્ડરેલની સ્પીડ વધી જાય તો જે પણ માણસો એના ઉપર ઊભા હોય એને પડવાની શક્યતા હોય છે. એટલે કે હેન્ડરેલ અને સ્ટેપ બંનેની જે સ્પીડ છે એ સેમ હોવી જોઈએ. જો એ સેમ નહીં હોય તો સેન્સર એને સેન્સ કરી અને એસ્કેલેટરને સ્ટોપ કરી દેશે. એના પછી રિવર્સ સ્ટોપ ડિવાઇસ, તો જ્યારે પણ એસ્કેલેટરની જે મૂવમેન્ટ હોય, ધારો કે ફોરવર્ડ કરવાની હોય, એની જગ્યાએ રિવર્સ થાય તો એને સેન્સ કરી અને સ્ટોપ કરવાનું કામ કરે છે. થર્મલ ઓવરરોલ રિલે, એટલે કે જ્યારે કરંટની વેલ્યુ ખૂબ વધી જાય, કરંટની વેલ્યુ વધવાનું બેઝિક રીઝન એ છે કે એસ્કેલેટર પર ઓવરલોડ થઈ ગયો હોય, માણસો વધી ગયા હોય તો કરંટની વેલ્યુ વધી જશે. આ ઓવરલોડને લીધે થર્મલ ઓવરલોડ રિલે આ વધારાને સેન્સ કરી અને તરત જ એસ્કેલેટરને સ્ટોપ કરવાનું કામ કરી દેશે. એવી જ રીતે મિકેનિકલ સેફ્ટી ડિવાઇસ, મિકેનિકલ સેફ્ટી ડિવાઇસીસની અંદર ઇમરજન્સી બ્રેક, હેન્ડ બ્રેક, કે જે ઓપરેટર હોય એ પોતાની જગ્યાએથી જ એસ્કેલેટરને બંધ કરવાનું કામ કરી શકે છે ઇમરજન્સી કેસની અંદર. છેલ્લે છે પોલ બ્રેક અને ચેઇન લોકિંગ ડિવાઇસ. તો જ્યારે પણ તમારું આ જે સ્ટેપ્સ છે એ તૂટી જાય અથવા નીચેની સાઈડ જતું રહે તો જે પણ જે માણસો એના ઉપર ઊભા છે એ નીચેના
પડી જાય એના માટે સપોર્ટ આપવા માટે જે ડિવાઇસ હોય છે એને પોલ બ્રેક અથવા તો સ્ટેપ ચેઇન લોકિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તો એસ્કેલેટર્સના આ કોમ્પોનન્ટ અને એના સેફ્ટી ડિવાઇસીસની વાત હતી. આ એક એનો ઇન્ટરનલ વ્યૂ છે ડ્રાઇવિંગ મિકેનિઝમનો, જે આપણે બહારથી જોઈ શકતા નથી. તમે જોઈ શકો છો કે આ મેન્ટેનન્સ માટે આખું ઓપન કરેલું છે ત્યારે લીધેલો ફોટો છે. અહીંયા આખું ડ્રાઇવિંગ મિકેનિઝમ છે, મોટર્સ તમને અહીંયા દેખાય છે. આ જે હેન્ડરીલ છે એને ફરાવવા માટે અહીંયા એક ચેઇન એટલે એક વ્હીલ મૂકવામાં આવ્યું છે. એવી જ રીતે તમારું જે બાલાસ્ટ્રુટ સ્ટ્રેટ છે એને ફેરવવા માટે પણ એક ગિયર મિકેનિઝમ મૂકવામાં આવી છે અને બધાને કોમન ગિયરથી કનેક્ટેડ કરી અને ઇન્ડક્શન મોટર થ્રુ ફેરવવામાં આવતી હોય છે. અને અહીંયા તમે જે જોઈ શકો છો ડિફરન્ટ ટાઈપના અહીંયા અહીંયા સેન્સર્સ લાગેલા છે, મિકેનિકલ સ્વિચિસ લાગેલી છે, જેની મદદથી તમે એસ્કેલેટરને સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકો છો. તો હોપફુલી કે તમને એસ્કેલેટર્સ પરનો આ આપણો જે લેક્ચર નંબર 5 છે એ ખ્યાલ આવ્યો હશે. જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એક સવાલ ઈબીસીમાં આના પર પૂછાય છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે જરૂરથી તમારા આપણા ડિપ્લોમાના ઇલેક્ટ્રિકલ ફ્રેન્ડ સાથે આને શેર કરજો. વિડીયો અપલોડ જ્યારે હું કરું ત્યારે તમને એની ડિટેલ મળી જાય એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે આ વિડીયો તમને યુઝફુલ થઈ રહ્યા છે. અને તમને જે પણ વસ્તુ ગમે અથવા જે પણ વસ્તુ નથી ગમતી તો મને કોમેન્ટની અંદર લખીને જણાવજો, જેથી કરીને વાંચી અને મને મારામાં જે હું લેક્ચર્સ પ્રિપેર કરી રહ્યો છું તમારા માટે એની અંદર થોડો વધારે સુધારો કરવાનો, થોડો વધારે સારી રીતે બનાવવા માટે મોટિવેશન મળતું રહે. તો થેન્ક યુ તમારો ટાઈમ આપી અને આ વિડીયો જોવા બદલ. ભણતા રહો, નોલેજ મેળવતા રહો અને એન્જિનિયર બનવાની દિશામાં પ્રયાસ કરતા રહો. થેન્ક યુ સો મચ.